વડોદરાથી મહત્વના સમાચાર વાઘોડિયાથી આવી રહ્યા છે કે જ્યાં હાલમાં લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે વડોદરા લોકસભા ભાજપના ઉમેદવારને લઈને અહીંયા મેસેજ યુદ્ધ ક્યાંક સામે આવી રહ્યું છે. આ મેસેજ યુદ્ધના કારણે હાલમાં લોકસભાના ઉમેદવાર જે છે તે વિવાદમાં આવ્યા છે. વાઘોડિયા તાલુકાના આ ગ્રુપમાં સાંસદ બન્યા પછી આ ભાઈ મળશે ખરા તેવો મેસેજ વાયરલ થયો છે. મીડિયા સેલ કન્વીનર પર ઉમેદવારને નથી ઓળખતા, સાંસદ બન્યા પછી તે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવાની તેવો મેસેજ, ઉમેદવારને જરૂર બોલાવી પરિચય કરાવો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો. જ્યોતિ પંડ્યાનો સાચું બોલવામાં ભોગ લેવાનો મેસેજ, અનેક પ્રકારના ગ્રુપમાં મેસેજથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તો ખાસ આપણે વાત કરીએ કે વડોદરાના જે લોકસભાના ઉમેદવાર છે તે બદલવામાં આવ્યા, જેના કારણે હાલમાં વાઘોડિયાનું જે મેસેજ ગ્રુપ છે તેના કારણે મેસેજ ગ્રુપમાં જ્યોતિ પંડ્યા જે છે તેમણે ખરો મેસેજ કર્યો હતો, સાચું બોલાયું, જેનો ભોગ લેવાયો છે એવા મેસેજ વાયરલ થયા છે. સાથે એવું પણ કહી રહ્યા છે કે જે હિમાંગ જોશી જેમને ટિકિટ આપવામાં આવી છે તે ચૂંટણી જીત્યા પછી મળશે ખરા, પહેલાં તેમનો પરિચય કરાવો, આવા પ્રકારના મેસેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજુ મંસૂરી અમારી સાથે જોડાઈ ગયા છે. રંજનબેન ભટ્ટે ખાસ ઉમેદવારી પરત ખેંચી હતી, ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, ત્યારબાદ હિમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી, પરંતુ એમને લઈને વિરોધ વંટોળા સોશિયલ મીડિયા ગ્રુપમાં જોવા મળી રહ્યો છે. શું વધુ વિગત રાજુ? જી પ્રીતિબેન, જે રીતે સાંસદ રંજનબેન ટિકિટ આપવામાં આવી હતી ત્યારબાદ વિરોધ વંટોળ ક્યાંક જોવા મળ્યો, ત્યારબાદ અત્યારે જે નવા સાંસદ તરીકે યુવા નેતા અને પ્રમુખ જે રીતે ટિકિટ આપવામાં આવી છે, જે રીતે ફરી એકવાર જે સોશિયલ મીડિયા વાઘોડિયા તાલુકા ભાજપનું જે બનાવવામાં આવ્યું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ વંટોળ જોવા મળ્યો છે. સાંસદ બન્યા જે મેસેજ યુદ્ધ ચાલ્યું છે એમાં લખવામાં આવ્યું છે કે સાંસદ બન્યા પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, એટલે કે સાંસદ બન્યા પછી આપણો ફોન રિસીવ કરશે કેમ, જે અંદર ગ્રુપમાં જે એડમિન છે કેટલાક લોકો તેઓ દ્વારા આ મેસેજ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો જણાવી રહ્યા છે કે આ જે મેસેજ મૂકવામાં આવે છે જેને લઈ આપણને આ લોકો ફોન રિસીવ નથી કરતા તો આપણે ઓળખતા પણ નથી એવું સાબિત થાય છે, તેવું મેસેજમાં તેઓ સામસામે એકબીજાને પ્રહાર કરી રહ્યા છે. બિલકુલ, આભાર તમામ માટે રાજુ.